સુરતના વરાછા ખાંડ બજાર ગરનાળા પાસે આવેલી ચાની દુકાનની બાજુના ઓટલા પર એક યુવક 1.5 થી 2 વર્ષની બાળકીને ત્યજીને ફરાર થઈ ગયો હતો। આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। હાલ આ સમગ્ર મામલે વરાછા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। મળતી માહિતી મુજબ સુરતના વરાછા ખાંડ બજાર ગરનાળા પાસે ગાયત્રી ટી સ્ટોલ નામની ચાની દુકાનની બાજુના ઓટલા પર 1.5 થી 2 વર્ષની બાળકી રડતી હાલતમાં મળી આવી હતી। બાળકી બિનવારસી હાલતમાં મળી આવતા ત્યાં લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું। સ્થાનિકો દ્વારા બનાવની જાણ 108ને કરવામાં આવી હતી, જેથી 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। 108ના EMT કેતન બાબરિયા દ્વારા બનાવની જાણ પોલીસને કરવામાં આવી હતી, જેથી પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો। પોલીસ દ્વારા આસપાસના સીસીટીવી ફૂટેજ દ્વારા તપાસ કરતા બાળકીના કોઈ વાલી વારસ મળી આવ્યા નહોતા, તેમજ આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી। સીસીટીવી ફૂટેજમાં રાત્રિના 1 વાગ્યા બાદ એક વ્યક્તિ બાળકને લઈને આવતો દેખાયો હતો। બાળકીને લાવ્યા બાદ તે વ્યક્તિ દ્વારા ત્યાં પથારી પાથરે છે અને બાળકીને ત્યાં સુવડાવે છે। બીજી તરફ થોડીવાર માટે તે યુવક પણ ત્યાં બાળકી પાસે જ સૂઈ જાય છે અને બાદમાં ત્યાંથી બેગ લઈને જતો રહ્યો છે। સીસીટીવી ફૂટેજ આ દેખાઈ આવ્યા હતા। આ સમગ્ર ઘટના બાદ પોલીસ દ્વારા ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે। આ સમગ્ર મામલે પોલીસે જણાવ્યું હતું કે 108ના અધિકારીએ પોલીસને જાણ કરતા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। હાલ બાળકીને કતારગામ ચિલ્ડ્રન હોમ ખાતે લઈ જવામાં આવી છે, ત્યાં તેની સાર સંભાળ રાખવામાં આવશે અને બાળકીના માતા પિતા વિશે તપાસ શરૂ કરાઈ છે। બ્યુરો રિપોર્ટ, H24 ન્યૂઝ, સુરત।